नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में कहेवतो जोवाना छे अने आ कहेवतोनो भाग 7 आजे जोवाना छे। भाग 1 થી 6 ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છે। જો હજી સુધી તમે ના જોયો તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। તો આજે આપણે શરૂઆત કરીએ કહેવતોનો ભાગ 7 ની। તો પ્રથમ કહેવત છે, માગ્યા મેં વર્ષે નહીં। તો એનો અર્થ થાય, ઈચ્છા પ્રમાણેનું કામ થાય નહીં। માગ્યા મેં વર્ષે નહીં, તેનો અર્થ શું થાય? તો કે ઈચ્છા પ્રમાણેનું કામ થાય નહીં। બીજો છે, મિયાં બીબી રાજી તો ક્યાં કરે કાજી। તેનો અર્થ થાય, બે વ્યક્તિઓ એક હોય તો ત્રીજો શું કરે। મિયાં બીબી રાજી તો ક્યાં કરે કાજી, તેનો અર્થ શું થાય? તો કે બે વ્યક્તિઓ એક હોય તો ત્રીજો શું કરે। ત્રીજો શબ્દ છે, મોરના ઈંડા ચિતરવા ના પડે। તેનો અર્થ થાય, માતા પિતાના સંસ્કાર છે એ સંતાનોમાં આપોઆપ આવે અથવા ઉતરે અથવા કેળવા ના પડે। એટલે કે માતા પિતાના જે સંસ્કાર છે એના સંતાનોમાં આપોઆપ ઉતરે છે અથવા આવે છે, એને કેળવા ના પડે। અથવા બીજો અર્થ થાય, સારી વસ્તુની જાહેરાત કરવી પડતી નથી। એટલે કે કોઈ વસ્તુ સારી હોય તેની પણ આપણે જાહેરાત કરવી પડતી નથી। અથવા ગુણવાન સંતાન ગુણવાન જ હોય, એટલે કે ગુણવાનનું સંતાન છે એ કેવું હોય? તો કે ગુણવાન જ હોય। તો આ બધા જ અલગ અલગ અર્થ થાય, તો આપણે જે રીતના પરીક્ષામાં ઓપ્શનો આપેલા હોય તો એ રીતના આપણે એનો જવાબ લખી શકીએ છીએ। તો આનો જવાબ આ રીતના આવશે, મોરને ઈંડા ચિતરો ન પડે, તો એનો જવાબ શું થાય? તો કે માતા પિતાના સંસ્કાર સંતાનોમાં આપોઆપ આવે અથવા ઉતરે। અથવા બીજો શું થાય? તો કે કેળવા ના પડે, અથવા સારી વસ્તુની જાહેરાત કરવી ન પડતી નથી, અથવા ગુણવાનનું સંતાન ગુણવાન જ હોય। તો આટલા એમના અર્થ થશે। ચોથો શબ્દ જોઈએ, રજનું ગજ કરવું। તો એનો અર્થ થાય, નાની વાતને મોટું સ્વરૂપ આપવું। રજનું ગજ કરવું, તેનો અર્થ શું થાય? તો કે નાની વાતને મોટું સ્વરૂપ આપવું। પાંચમો શબ્દ છે, માનો દેવ, માનો તો દેવ નહીતર પથરા। તો એનો અર્થ થાય, ભક્તિ એ શ્રદ્ધાનો વિષય છે। માનો તો દેવ નહીતર પથરા, તેનો અર્થ શું થાય? તો કે ભક્તિ એ શ્રદ્ધાનો વિષય છે। છઠ્ઠો સવાલ જોઈએ, મુખમાં રામ અને બગલમાં છુરી। તો એનો અર્થ થાય, બહારથી સજ્જન પણ મનમાં કપટ। મુખમાં રામ અને બગલમાં છુરી, તેનો અર્થ શું થાય? તો કે બહારથી સજ્જન પણ મનમાં કપટ। સાતમો શબ્દ, મોસાળમાં જમવાનું ને માપ પીરસે। તેનો અર્થ થાય, બેવડો લાભ। એટલે કે મોસાળમાં જમવાનું અને માપ પીરસે, તેનો અર્થ શું થાય? તો કે બેવડો લાભ। મારે મોગલને ફૂલાય પિંજરા। તેનો અર્થ થાય, કોઈની સફળતામાં કોઈ ફૂલાય। એટલે કે મારે મોગલને ફૂલાય પિંજરા, તેનો અર્થ શું થાય? તો કે કોઈની સફળતામાં કોઈ ફૂલાય। નવમો શબ્દ જોઈએ, મુસાભાઈના વાને પાણી। તેનો અર્થ થાય, બીજાના ખર્ચે લીલા લહેર। તો કે ભાઈ ફરીથી જોઈએ, તો કે મુસાભાઈના વાને પાણી, તેનો અર્થ શું થાય? તો કે બીજાના ખર્ચે લીલા લહેર। દસમો શબ્દ જોઈએ, રાત થોડીને વેશ જાજા। તેનો અર્થ થાય, સમય થોડો ને કામ વધારે। રાત થોડીને વેશ જાજા, તેનો અર્થ શું થાય? તો કે સમય થોડો ને કામ વધારે। અગિયારમો શબ્દ જોઈએ, રૂઢી પુત્ર શાહજાદા। તેનો અર્થ થાય, વિધવાના છોકરા સ્વચ્છંદી થઈ જાય। રૂઢી પુત્ર શાહજાદા, તેનો અર્થ શું થાય? તો કે વિધવાના છોકરા છે એ સ્વચ્છંદિત થઈ જાય। બારમો શબ્દ જોઈએ, લાગે તો તીર નહીતર તુક્કા। તેનો અર્થ થાય, લાભ થાય તો ઠીક છે, નહીં તો નુકસાન થવાનું નથી। ફરીથી, લાભ લાગે તો તીર નહીં તો તુક્કા, તેનો અર્થ શું થાય? લાભ થાય તો ઠીક છે, નહીં તો નુકસાન થવાનું નથી। તેરમો શબ્દ જોઈએ, લૂંટવા તો રાજાને। તેનો અર્થ શું થાય? તો કે સામાન્ય માણસને હેરાન ન કરવા। લૂંટવા તો રાજાને, તેનો અર્થ શું થાય? તો કે સામાન્ય માણસને હેરાન ન કરવા। ચૌદમો શબ્દ, લોભે લક્ષણ જાય। તેનો અર્થ થાય, લોભ કરવાથી નુકસાન થાય। લોભે લક્ષણ જાય, તેનો અર્થ શું થાય? તો કે લોભ કરવાથી નુકસાન થાય। પંદરમો શબ્દ જોઈએ, વઢકણી વહુએ દીકરો જણ્યો। તેનો અર્થ થાય, ઉગ્ર સ્વભાવમાં અભિમાન વધારે। ફરીથી, વઢકણી વહુએ દીકરો જણ્યો, તો એનો અર્થ શું થાય છે? તો કે ભાઈ, ઉગ્ર સ્વભાવના અભિમાન વધારે। સોળમો, રાકને ઘેર રતન। તો એનો અર્થ થાય, ગરીબ મા બાપનું તેજસ્વી સંતાન। રાકને ઘેર રતન, તેનો અર્થ શું થાય? તો કે ગરીબ મા બાપનું તેજસ્વી સંતાન। સત્તરમો શબ્દ, લાકડાના લાડુ। તેનો અર્થ થાય, દૂરથી સારી લાગતી વસ્તુ। લાકડાના લાડુ, તેનો અર્થ શું થાય? તો કે દૂરથી સારી લાગતી વસ્તુ। અઢારમો શબ્દ, લીલાવનમાં સુડા ઘણા। તેનો અર્થ થાય, લાભ હોય ત્યાં ઘણા માણસો દોડી આવે। લીલાવનમાં સુડા ઘણા, તેનો અર્થ શું થાય? તો કે લાભ હોય ત્યાં ઘણા માણસો
દોડી આવે. 19માં જોઈએ, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. તેનો અર્થ થાય અતિશય લોભમાં લોકો છેતરાઈ જાય છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન જ મરે, તેનો અર્થ શું થાય? તો કે અતિશય લોભમાં લોકો છેતરાઈ જાય છે. 20મો શબ્દ જોઈએ, રામ રાખે તેને કોણ ચાખે. તેનો અર્થ થાય પ્રભુ સાચવે તેને કોણ મારી ન શકે, સોરી કોઈ મારી ના શકે. તો એનો ફરીથી રામ રાખે તેને કોણ ચાખે, તેનો અર્થ શું થાય? તો કે પ્રભુ સાચવે તેને કોઈ મારી ન શકે. તો મિત્રો, અહીંથી એક તમારે જવાબ છે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે કે આ જે રામ રાખે તેને કોણ ચાખે આ પંક્તિ છે એ કયા સાહિત્યકાર અથવા કયા કવિની છે, એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. ફરીથી સવાલ રિપીટ કરું છું કે રામ રાખે તેને કોણ ચાખે એક પંક્તિ, કાવ્ય પંક્તિ છે એ કયા સાહિત્યકાર અથવા કયા કવિની છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને જો મિત્રો તમે નવા હોય અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને નવો માહિતી અહીંથી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા સૌપ્રથમ માહિતી મળી રહે. આગળ વધીએ. 21મો શબ્દ, લગામ વગરનો ઘોડો. તો એનો અર્થ થાય શક્તિશાળીને અંકુશ ન હોય તેવું. લગામ વગરનો ઘોડો, તેનો અર્થ શું થાય? તો કે શક્તિશાળીને અંકુશ ન હોય તેવું. 22મો જોઈએ, સોનું જણાય ઘસીને. તેનો અર્થ થાય સોનાની સમજ તેને પથ્થર પર ઘસીને જ થાય છે. સોનું જણાય ઘસીને, તેનો અર્થ શું થાય? તો કે સોનાની સમજ તેને પથ્થર પર ઘસીને જ થાય છે. 23મો શબ્દ જોઈએ, વગ કરે પગ. તેનો અર્થ થાય લાગવગથી પ્રવેશ મળી શકે. વગ કરે પગ, તેનો અર્થ શું થાય? તો કે લાગવગથી પ્રવેશ મળી શકે. 24મો શબ્દ, લખ્યા લેખ મીટે નહીં. તેનો અર્થ થાય નસીબમાં હોય તે જ થાય. લખ્યા લેખ મીટે નહીં, તેનો અર્થ શું થાય? તો કે નસીબમાં હોય તે જ થાય. 25મો શબ્દ જોઈએ, લોકવાણી તે દેવવાણી. તેનો અર્થ થાય ઘણીવાર લોકોની વાત સાચી પડે છે. લોકવાણી તે દેવવાણી, તેનો અર્થ શું થાય? તો કે ઘણીવાર લોકોની વાત સાચી પડે છે. 26માં, લંકાની લાડીને ઘોઘાનો વર. તેનો અર્થ થાય બે ભિન્ન પ્રદેશના લોકોનું મિલન. લંકાની લાડીને ઘોઘાનો વર, તેનો અર્થ થાય બે ભિન્ન એટલે કે જુદા જુદા, બે જુદા જુદા પ્રદેશોના લોકોનું મિલન. 27મો શબ્દ જોઈએ, રાંડિયા પછીનું ડાપણ. તો એનો અર્થ થાય નુકસાન થયા પછીનો પસ્તાવો. રાંડિયા પછીનું ડાપણ, તેનો અર્થ શું થાય? તો કે નુકસાન થયા પછીનો પસ્તાવો. 28માં, લાડીને પાડી નીવડે વખણાય. તેનો અર્થ થાય વહુ અને વાછેડી તો એના કામથી જ પરખાયા. લાડીને પાડી નીવડે વખણાય, તેનો અર્થ શું થાય? તો કે વહુ અને વાછેડી તો એના કામથી જ પરખાયા. 29માં જોઈ, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. તેનો અર્થ થાય ચમત્કાર વગર નમસ્કાર ન કરે. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, તેનો અર્થ શું થાય? તો કે ચમત્કાર વગર નમસ્કાર ન કરે. 30મો જોઈએ, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય. તેનો અર્થ થાય મળેલી તકને ચૂકાય નહીં. ફરીથી, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય, તેનો અર્થ શું થાય? તો કે મળેલી તકને ચૂકાય નહીં. 31મા શબ્દ છે, વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. તેનો અર્થ થાય જેનું જે થવું હોય તે થાય, મારો સાર્થ સચવાવો જોઈએ. ફરીથી જોઈએ, વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. તેનો અર્થ શું થાય? તો કે જેનું જે થવું હોય તે થાય, મારો સ્વાર્થ સચવાવો જોઈએ. 32માં જોઈએ, સતી સાપ દે નહીં ને સખણીનો સાપ લાગે નહીં. ફરીથી, સતી સાપ દે નહીં ને સખણીનો સાપ લાગે નહીં. તેનો અર્થ શું થાય? સજ્જન સાપ આપે નહીં અને દુર્જનનો સાપ લાગે નહીં. તો એનો અર્થ શું થશે? તો કે સજ્જન સાપ આપે નહીં અને દુર્જનનો સાપ લાગે નહીં. 33માં શબ્દ જોઈએ, વહેલો તે પહેલો. તો એનો અર્થ થાય જાગૃત હોય તેને લાભ મળે. વહેલો તે પહેલો, તેનો અર્થ શું થાય? તો કે જાગૃત હોય તેને લાભ મળે. 34માં શબ્દ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તો એનો અર્થ થાય અંત આવે ત્યારે બુદ્ધિ બગડે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, તેનો અર્થ શું થાય? તો કે અંત આવે ત્યારે બુદ્ધિ બગડે. 35મો શબ્દ જોઈએ, શેઠની શિખામણ જાપા સુધી. તેનો અર્થ થાય મોટા માણસની સલાહ થોડો જ સમય સુધી ધ્યાનમાં લેવાય છે. તરત હા કરવામાં આવે છે પણ તેનાથી દૂર થયા એટલે મનમાં આવે તેમ કરવાનું.
ફરીથી જોઈએ શેઠની શિખામણ જાપા સુધી, તેનો અર્થ શું થાય? તો કે મોટા માણસોની સલાહ છે એ થોડો સમય માટે ધ્યાનમાં લેવામાં આવે છે, તરત જ્યાં ત્યારે હોય ત્યારે હા હા કરવામાં આવે, પણ થોડાક દૂર જાય એટલે પછી આપણા જે મનમાં આવે એવું જ કરવાનું હોય છે. 36મો શબ્દ જોઈએ, વસુ વિના નર પશુ, તેનો અર્થ થાય લક્ષ્મી વિનાનો માણસ પશુ સમાન છે. વસુ વિનાનો નર પશુ, તેનો અર્થ શું થાય? તો કે લક્ષ્મી વિનાનો માણસ પશુ સમાન છે. 37મા, વારિયા ન વળે તે હાર્યા વળે, વારિયા ન વળે તે હાર્યા વળે, તેનો અર્થ શું થાય? કોઈ ઉપાય ન રહે ત્યારે થાકીને પાછા વળે, હાર્યા ન વળે ત્યારે વારિયા ન વળે ત્યારે હાર્યા વળે, તેનો અર્થ શું થાય? તો કે કોઈ ઉપાય ન રહે ત્યારે થાકીને પાછા વળે. 38મો સવાલ જોઈએ, શિયાળ તાણે સીમ ભણીને કૂતરા તાણે ગામ ભણી, તેનો અર્થ થાય વિરુદ્ધ દિશાની ખેંચતાણ થવી. શિયાળ તાણે સીમ ભણીને કૂતરા તાણે ગામ ભણી, તેનો અર્થ શું થાય? તો કે વિરુદ્ધ દિશાની ખેંચતાણ હોવી. 39મા, વહુની રીસને સાસુનો સંતોષ, તેનો અર્થ થાય એકનો ગુસ્સો ને બીજાનો લાભ. વહુની રીસને સાસુનો સંતોષ, તેનો અર્થ શું થાય? તો કે એકનો ગુસ્સો ને બીજાનો લાભ. 40મો શબ્દ, વીતી હોય તે જાણે, તેનો અર્થ થાય દુઃખનો અનુભવ તો દુઃખી જ જાણે. વીતી હોય તે જાણે, તેનો અર્થ શું થાય? તો કે દુઃખનો અનુભવ તો દુઃખી જાણે. 41મા જોઈએ, સબસે બડી ચૂપ, તેનો અર્થ થાય શાંત રહેવામાં જ લાભ થાય છે. સબસે બડી ચૂપમાં શું આવે? તો કે શાંત રહેવામાં જ લાભ થાય છે. 42મા, સૂકા ભેગું લીલું બળે, તેનો અર્થ થાય દુર્જનો ભેગા સજ્જનો દુઃખી થાય. સૂકા ભેગું લીલું બળે, તેનો અર્થ શું થાય? તો કે દુર્જનો ભેગા સજ્જનો પણ દુઃખી થાય છે. 43મા, વાડ વિના વેલો ન ચડે, તેનો અર્થ થાય પ્રગતિ કરવા કોઈનો સાથ જોઈએ. વાડ વિના વેલો ન ચડે, તેનો અર્થ શું થાય? તો કે પ્રગતિ કરવા માટે કોઈનો સાથ જોઈએ. 44મો શબ્દ જોઈએ, સત્તા આગળ શાણ પણ નકામું, તેનો અર્થ થાય અધિકારીને ઉપદેશ ન દેવાય. સત્તા આગળ શાણ પણ નકામું, તેનો અર્થ શું થાય? તો કે અધિકારીને ઉપદેશ ન દેવાય. 45મા, નહીં ઘરના કે નહીં ઘાટના, તો એનો અર્થ થાય ન આ બાજુ કે ન તે બાજુ. નહીં ઘરના કે નહીં ઘાટના, તો એનો અર્થ શું થાય? તો કે ન આ બાજુ કે ન તે બાજુ. 46મા જોઈએ, સઠ પ્રતિ સાઠેમ, તો એનો અર્થ થાય જેવા સાથે તેવા. સઠ પ્રતિ સાઠેમ, તેનો અર્થ શું થાય? તો કે જેવા સાથે તેવા. 47મા, 100 દિવસ સાસુના તો 1 દિવસ વહુનું, તેનો અર્થ થાય વારા ફરતી વારો આવે છે. 100 દિવસ સાસુના તો 1 દિવસ વહુનો, નો અર્થ શું થાય? તો કે વારા ફરતી વારો આવે છે. 48મા જોઈએ, બાંધી મુઠ્ઠી લાખની, તેનો અર્થ થાય જ્યાં સુધી વાત બહાર ના જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય. બાંધી મુઠ્ઠી લાખની, તેનો અર્થ શું થાય? તો કે જ્યાં સુધી વાત બહાર ના જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય. 49મા જોઈએ, વાળ સાંભળે અને વાળના કાંટાય સાંભળે, તેનો અર્થ થાય ગુપ્ત વાત કોઈ જાણી જાય. ફરીથી જોઈએ, તો કે વાળ સાંભળે અને વાળનો કાંટોય સાંભળે, એનો અર્થ શું થાય? તો કે ગુપ્ત વાત કોઈ જાણી જાય. 50મા જોઈએ, સાપ મરે નહીં ને લાઠી ભાંગે નહીં, તેનો અર્થ થાય નુકસાન થયા વિના કામ થાય. સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં, તેનો શું થાય? નુકસાન થયા વિનાનું કામ થાય. તો મિત્રો, આ વિડીયોમાં આટલું રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 8માં લઈશું. જો વિડીયો તમને ગમેલો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે. તો આ વિડીયોમાં આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.